નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે. ઘણીવાર દેશ અને દુનિયામાં એવી ઘટના બનતી હોય છે કે જેને લઈને ચારે બાજુ ચર્ચા થતી હોય છે, અને આવી જ એક ઘટના બની હતી 16 ડિસેમ્બરે. 16 ડિસેમ્બરે એક પેરામેડિકલની વિદ્યાર્થીની અને તેનો સહાધ્યાયી જ્યારે બસમાં જતા હતા ત્યારે 6 નરાધમોએ તેની પર રેપ કર્યો. રેપ કર્યા બાદ લોખંડની પાઇપ વડે તેને માર મારવામાં આવ્યો અને ચાલુ બસમાંથી તેને ફેંકી દેવામાં આવી. અને આ જ બળાત્કારનો ભોગ બનેલી જે વિદ્યાર્થીની છે 29 ડિસેમ્બરે મૃત્યુ પામી. આને લઈને હોબાળો મચ્યો, ચારે બાજુ આક્રોશ, વિરોધ અને આંદોલનો. અને એને લઈને ક્યાંક કાયદામાં સુધાર લાવો, કાયદાકીય જે પ્રક્રિયા છે તેને ઝડપી બનાવી, આ તમામ વાતો વહેતી થઈ. અને આખરે આ કેસનો ચુકાદો આવવાનો હતો ત્યારે દેશભરના તમામ લોકોની નજર આ ચુકાદા પર હતી. ચુકાદો આવી ગયો અને ચુકાદો આવ્યો, 6 નરાધમ હતા, એમાં એક નરાધમે તિહાડ જેલમાં જ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. આ રહસ્ય પણ હજુ અકબંધ છે. બીજાની વાત કરી તો બીજો સગીર હતો, અને સગીર હતો એટલે એને જ્યુએનાઇલ કોર્ટમાં એનો કેસ ચાલ્યો અને 3 વર્ષની સજા એને મળી. 6 વર્ષ તો સજા કાપી ચૂક્યો છે, ત્યારે હવે સજા રહી 2.5 વર્ષની. બાકીના રહ્યા 4 આરોપી. ચારે આરોપીને ગુનેગાર ઠેરાવવામાં આવ્યા, અને ખાસ કરીને જે દુષ્કર્મ કર્યું છે, હત્યા કરી છે અને પુરાવાનો નાશ કરવો, આ તમામ ગુના સાબિત થયા. સજા થશે, સજા થાય આજીવન કારાવાસ યા તો ફાંસીની સજા. પરંતુ કેમ જાણે કેમ હજુ પણ લોકોને આ વાત પચતી નથી. હું વાત કરી રહ્યો છું સામાન્ય લોકોની. નો ડાઉટ કાયદો કાયદાનું કામ કરે છે અને કાનૂન કાનૂનનું કામ કરે છે, છતાં પણ સમાજમાં આવી ઘટનાઓ વધતી જાય છે. હમણાં જ મહિના અગાઉ પણ મુંબઈમાં એક પત્રકાર, એક લેડી પત્રકાર હતી, તેના પર પણ રેપ થયો. અને આ તો જે બહાર આવી એ ઘટનાઓ છે. આશારામનું દુષ્કૃત્ય હજુ હમણાં જ તાજું છે, પરંતુ આ સિવાય પણ એવી બધી ઘણી બધી ઘટનાઓ ગ્રામ્ય વિસ્તારોમાં બનતી હશે, અંતરિયાળ વિસ્તારોમાં બનતી હશે, રોજબરોજની આ ઘટનાઓ બની ગઈ છે. તો શા માટે આવી ઘટનાઓ વધે છે? કાયદા કડક બનાવવામાં આવ્યા છે, કાનૂની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. જે પ્રમાણે ચુકાદો આવ્યો કે ટૂંક સમયમાં ચાર્જશીટ મૂકવામાં આવી અને સાથે ઝડપી કેસ ચલાવવામાં આવ્યો, ચુકાદો પણ ઝડપી આવ્યો, છતાં પણ હજુ પણ ક્યાંક આવી ઘટનાઓ વધતી જાય છે. શા માટે? આ પ્રશ્નાર્થ હજુ પણ ઊભો છે અને આનો જવાબ હજુ પણ આપણને મળ્યો નથી. અને કહેવાય ને કે સ્ત્રીઓ પર અત્યાચાર હજુ પણ વધતા જ જાય છે. સ્ત્રી શક્તિ શું છે? તો આજના જમાનામાં સાબિત કરી બતાવ્યું છે કે ભાઈ અત્યારે તમે જુઓ, પંચાયતથી પાર્લામેન્ટ સુધી સ્ત્રી પહોંચી છે, અને છતાં હજુ સમાજ તેને ઓળખી શક્યો નથી. સમાજના અત્યાચાર તેની પર ચાલુ છે. કોણ જવાબદાર? કાયદો, કાનૂન કે સ્ત્રી પોતે કે સમાજ? આ પ્રશ્ન હજુ પણ થાય છે, આનો જવાબ શોધવો છે. અને તમામ વાતોની ચર્ચા કરવા માટે કહેવાય છે ને કે એક સ્ત્રીની વેદના સ્ત્રી જ જાણે, અથવા તો આનો જવાબ એક સ્ત્રી જ આપી શકે. અને એથી જ સ્ટુડિયોમાં ખાસ આમંત્રિત કર્યા છે. એક સોશિયલ એક્ટિવિસ્ટ છે પોતે અને ઉદ્યોગ સાહસિક છે એવા રુઝાન ખંભાતા. રુઝાનજી, આપનું સ્વાગત છે. રુઝાનજી, આપે પણ આ કેસનો અભ્યાસ કર્યો, ચુકાદો સાંભળ્યો, ઘણા બધા સાથે ઘણી બધી ચર્ચા થઈ હશે, પરંતુ જે પ્રમાણે ઝડપી ચુકાદો આવ્યો, જે પ્રમાણે ચાર્જશીટ થઈને, જે પ્રમાણે કાનૂની પ્રક્રિયા ચાલી, આપ કઈ રીતે જુઓ છો પહેલા તો આ ચુકાદાને અને આ કેસને? ચુકાદો તો કાલે આવશે, પણ આજે એ લોકો પે કર્યું, સેન્ટેન્સ વિલ બી ગિવન ટુમોરો, પણ આજે કહી દીધું કે ઓકે ધે આર એક્યુઝડ એન્ડ એ લોકોને ગુનો કર્યો છે. હવે તમે જેમ કહો ઝડપી પ્રક્રિયા, તો મને થોડું હસું આવી ગયું, કારણ કે 9 મહિનાને તમે ઝડપી કહો છો. અમારે ટેકનોલોજી ફિલ્ડમાં 3 મહિના એટલે 1 વર્ષ કહેવાય, કે અમે 3 મહિનામાં અપડેટ ના કરીએ તો શેસ કે અમે જૂના થઈ ગયા છીએ. એટલે 9 મહિનામાં ચુકાદો આવ્યો, જે એકચ્યુઅલી જે ઇફ યુ સે કે આપણે નોર્મલી 15-20 વર્ષે આવે છે એના બદલે 9 મહિના. બિલકુલ, હજુ પણ ઘણા બધા કેસીસ પડ્યા છે પેન્ડિંગ કે આવા કેસ છે, એટલે આ ચુકાદો છે. 25,000 થી ઉપર કેસીસ છે જેમાં હજી ચુકાદો વર્ષોથી ચાલી જ રહ્યા છે, એટલે કેસીસ ચાલી રહ્યા છે. એટલે કમિંગ બેક ટુ, અગર એ પોઈન્ટ ઓફ વ્યુ થી, જે મારો ફેવરિટ ડાયલોગ છે, ના મામા કરતા કાના મામા સારા, એટલે એ પોઈન્ટ ઓફ વ્યુ થી યુ આર રાઈટ કે ભાઈ એટલીસ્ટ 9 મહિને તો આવ્યો ને, હજી સેન્ટન્સ નથી થયો, મેબી સેન્ટન્સ કાલે આપે યા થોડા દિવસ પછી આપે, પણ એટલીસ્ટ એ તો કહેવામાં, એટલે જે આપણને બધાને ખબર હતી, એટલે એવું નહોતું કે કઈ નવી ચીજ આવી કે ભાઈ એ લોકો ગુનેગાર છે, આપણને બધાને ખબર હતી. હવે કોર્ટની મોહર લાગી કે યસ એ લોકો ગુનેગાર છે.
હવે જ્યારે આખી આ જ્યારે આપણે થેન્ક્સ ટુ અત્યારે મને આઈ વુડ લાઈક ટુ થેન્ક ધ પ્રેસ કારણ કે આ પ્રેસને પબ્લિકના લીધે આટલા સુધી પહોંચ્યા છે એટલે 9 મહિનામાં ચુકાદા આવવા લાગ્યા છે કારણ કે નહીં તો આ બી કેસ દબાઈ જતે જે વર્ષોથી લોકોના કેસો દબાઈ રહ્યા છે હવે જે આ ચુકાદા આવ્યો છે એ લોકો પર આઈ વુડ રાધર ઓલસો લાઈક ટુ થેન્ક કે આ વખતે પોલીસે બહુ સરસ કામ કર્યું અને પોલીસે એટલા માટે સરસ કામ કર્યું કારણ કે પ્રેસ ને પબ્લિકનો પ્રેશર હતો હવે આ આખા કેસમાં તમે જોશો તો આમ વોટરટાઈટ કેસ છે કારણ કે આની ઉપર રેપનો ચાર્જ છે ગેંગરેપ છે કિડનેપિંગ છે મર્ડર છે ક્રિમિનલ કોન્સ્પિરસી છે અને ડિસ્ટ્રક્શન ઓફ એવિડન્સ છે આ બધા એ લોકોએ ચાર્જિસ લગાડ્યા છે એટલે અગર આ કેસ તમે જોવા જાઓ રેરસ બી ઘણા છે અને અગર લેટેસ્ટ અગર મે બી આઈ ડોન્ટ નો બટ મે બી અગર ફાંસીથી બચી જાય તો અગર આ બધાની અગર કલમો બી લાગીને અગર એના ગુનાના જેટલા યર્સ નાક લાગે તો બી ઇટ કેન બી અ લાઈફ ટાઈમ જેટલું તો કદાચ થઈ જ શકે છે એટલે અત્યારે જે રીતે કેસ લડાઈ રહ્યો છે જે લડાયો અને જે રીતે પ્રૂફ મૂકાઈ ગયા એટલે આઈ થિંક ધીસ વોઝ અ ગુડ જોબ બટ માય ઓનલી થિંગ ઇઝ કે જસ્ટ બીકોઝ પ્રેસ અને પબ્લિકે પ્રેશર કર્યું એટલે પોલીસની એની 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 પોતાની એ નથી ડ્યુટી કે ભાઈ હર કેસમાં એ લોકો આટલું જ સારું કામ કરે અને ન્યાય અપાવે દીકરીને એટલે ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ સે ચોક્કસ આપે કહ્યું કે પ્રેસે પ્રેસનું કામ કર્યું મીડિયાએ કામ કર્યું સાથે જ કાનૂની પ્રક્રિયાની પણ આપે સરાહના કરી ડિફેન્સ વકીલ તો એમ કે છે કે ભાઈ અમારા જે અસીલ છે નેમફેમ વાળા નથી રુઝાનજી અને અને જો નેમફેમ વાળા હોત તો રાજકારણ ગરમાયું હોત થોડા નિવેદનો આવ્યા હોત તો આટલો ઝડપી ચુકાદો ના આવ્યો હોત ડિફેન્સ એડવોકેટ નથી પેલા નેમફેમ વાળા કે નથી પેલી દીકરી નેમફેમ વાળી શી વોઝ અ સિમ્પલ પેરામેડિકલ સ્ટુડન્ટ એટલે એ બી નેમફેમ વાળી નથી એટલે આજે બધા આમ આદમી બહાર આવ્યા છે બરોબર છે એક નોર્મલ સિટીઝન બહાર આવ્યો છે એક હ્યુમન બિંગ બહાર આવ્યું છે કે ભાઈ આ ખોટું છે આપણા સમાજ માટે ખોટું છે ને આપણે શું કરી રહ્યા છે આપણે વી આર નોટ ગોઈંગ ઇન ધ રિગ્રેશન છે આપણે જાનવરો નથી એટલે જાનવરો બી આવા કામ ના કરે તમે જે કહ્યું દંડો બિચારી છોકરીના બોડીમાં ઘુસાડ્યો હતો આ ખૂબ અંદર પોઈઝન થઈ ગયું હતું યુ નો કેટલું ખરાબ રીતે હેન્ડલ થયું છે અરે કેટલું ખરાબ રીતે લોકો આ ક્રાઇમ કર્યો છે ઇટ વોઝ નોટ જસ્ટ અ રેપ બટ ઇટ વોઝ અ વેરી બેડ થિંગ બેડ વે વિચ હેઝ બીન ડન એટલે આ તમે જે અગર તમે એ કહેવા માંગતા હો કે યોર પોઈન્ટ કે જે રીતે સમાજ અને કઈ રીતે લે છે અહીંયા કોમન મેનને કઈ રીતે લીધું છે તો કોમન મેનને અટેક આવ્યો છે પોતાની દીકરી સમજી છે એટલે નથી પેલો જે ગુનેગાર છે એ બી મોટા માણસ નથી ને જેને વિક્ટીમ હતી એ બી કંઈ મોટી માણસ નહોતી પણ કમિંગ બેક ટુ ડિફેન્સ એનું જે ડિફેન્સ વાર તમે કહો છો જેને રીતે કામ કર્યું છે આઈ એમ સરપ્રાઈઝ મે બી એનું કદાચ ફરજ હતી એ છે કે એને એના અસીલને ડિફેન્ડ કરવો જોઈએ પણ આ તો આસારામ બાપુ જેવા ડાયલોગ આવ્યા હતા કારણ કે બીજા બી ડાયલોગ માર્યા છે કે એ તો એ લોકો હતા જ નહીં એ સીન પર દેવર નોટ પ્રેઝન્ટ ઇન ધ ક્રાઇમ સીન આવા બી ડાયલોગ લાગ્યા છે એટલે આશારામ બાપુ પર જ હાજર નહોતા એવું કેવું હા એ જે દેવર નોટ પ્રેઝન્ટ ઇન ધ ક્રાઇમ સીન એટલે આ તો આશારામ બાપુ જેવા ડાયલોગ હોય અને નાના મોટા આમાં કસૂર નથી એ સારું છે નાત જાત બી લાવી દે ના તો આપણા અરે વર્લ્ડની અરે સોરી ઇન્ડિયાની હેબિટ છે કે કઈ બી ના મળે તો રિલિજન લાવી દો રિલિજિયસના નામે કંઈક કરી દો એટલે આ બધી ઘટિયા મેન્ટાલિટી છે ને આવો સરપ્રાઈઝ કે ઇફ યુ આર અ લોયર ટોક લોજિકલી ટોક લોફુલી ડોન્ટ ટુ ડુ ધીસ રબિશ થિંગ્સ ભલે તમારી ડ્યુટી છે એને ડિફેન્ડ કરવાની પણ આવી રીતે તમે ડિફેન્ડ શું કામ કરો છો તમારી પોત આઈ મીન આઈ એમ સરપ્રાઈઝ કે એઝ અ હ્યુમન બિંગ તમને અંદર ના થયું કે તમે શું કરી રહ્યા છો એટલે આઈ મીન ધીસ ઇઝ ઓલ વૈયાત ચીજે રુઝાનજી ચોક્કસ આ તો થઈ ડિફેન્સ વકીલની વાત પરંતુ આપણે કહ્યું કે લોકોને એટેક આવ્યો છે લોકોને ક્યાંક બહુ જ દુઃખ થયું યસ આંચકો આવ્યો અને જાગૃતતા પણ આવી છે પોલીસે પણ આપે કહ્યું તેમ પોતાની કામગીરી કરી મીડિયાએ કરી છતાં પણ સ્વીકારો છો કે આવા બનાવો હજુ પણ વધતા